नमस्ते बाळ मित्रों, आपे शाळामां स्वागत छे। चलो धोरण बीजामां विषय छे कलर पाट्या। एमां आपणे ग्या वखते पेज नंबर क्यां सुधी जोयो हतो? 46 ऊपर जोयो हतो। हा के नामां आपणे ऊपरने अहींया जवाब लिखी दो। हवे पेज नंबर 47 ऊपर आपणे ऊपर पण जोयो हतो ग्या वखते। त्यार पछी के वाक्यो पूरा करीने बोलो। हवे आ रीतना छे, तमारे वाक्य खाली जग्या आपवामां आवे अने तमारे शुं करवानुं छे? वाक्य एमां पूरुं करवानुं छे। एक मोटुं अहीं शुं लखवानुं छे? जंगल हतुं। त्यार पछी बहु ज भूख्यो हतो। અહીંયા હતો કહેજો, કેમ કે પાછળ આપણે આપેલું નથી એટલા માટે। ત્યાર પછી શિયાળે જોયું કે દૂરથી સસલા લો ના કહેતા સસલાભાઈ, અહીંયા લખજો સસલાભાઈ, આવતા તો ના કરતા આવતા હતા, બરાબર। ત્યાર પછી તમારી કઈ ભૂલ થાય છે, કોણ બોલે છે વાક્ય? તો આ તો સસલાભાઈ બોલે છે, તમારી કંઈ ભૂલ થાય છે। તો આવી રીતના તમારે વાક્ય પૂર્ણ કરવાનું છે। ત્યાર પછી લખો કોણ ઘરડું થઈ ગયું હતું? તો કે છે અહીંયા પહેલાં આવી ગયું હતું સિંહ। બીજું, શિયાળ સિંહ પર શું નાખતો હતો? તો અહીંયા આપણે લખવાનું છે કે સૂકા પાંદડા નાખતો હતો। ત્યાર પછી કોની વાત સાંભળીને સિંહે પૂંછડી હલાવી? તો કે છે સસલાની વાત સાંભળીને સિંહ પૂંછડી હલાવી। કોનામાં શક્તિ ન હતી? તો આપણે ખાલી જગ્યા એમ લખવાનું છે કે સિંહમાં શક્તિ ન હતી। ત્યાર પછી પાંચમું, નાટક કરવાનું કોણે કહ્યું હતું સિંહભાઈને? તો કે છે શિયાળે કહ્યું હતું। સિંહ મર્યા નથી તેની ખબર કોને હતી? તો કે છે સસલાનું। આપણે વાર્તા જોઈ હતી ને સસલાવાળી, સિંહવાળી, શિયાળવાળી, તો એ મર્યો નહોતો એની ખબર કોને હતી? તો કે સસલાને। એનું કારણ શું હતું? કે એની પૂંછડી હલતી હતી એટલા માટે। ત્યાર પછી સિંહની હલતી પૂંછડી કોણે જોઈ? તો કે છે સસલાએ પૂંછડી જોઈ। ત્યાર પછી સાચી વાતની ખબર કોને પડી? તો કે છે સસલાને સાચી વાતની ખબર પડી। તો આવી રીતના તમારે વાક્યો અને પછી ખાલી જગ્યા આપણે આવી રીતના વાક્ય પૂર્ણ કરવાનું છે। ચલો ત્યાર પછી પેજ નંબર 48 ઉપર ક્રમમાં ગોઠવો। આજે આડા હવડા છે ને તમારે ક્રમમાં ગોઠવો છે। પહેલું શું છે? ખોટું સુતેલા સિંહ પૂંછડી હલાવી। શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ સૂચી। સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે છે। શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા। સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે। તો પહેલાં શું આવશે અહીંયા? કે આ બીજું વાક્ય, શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ સૂજી, આ પહેલાં આપણે એકડો કરશું। પછી શું હતું? કે સસલાએ કહ્યું કે મરેલા સિંહ શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા, અહીંયા બીજો ક્રમ આપશું આપણે। ત્યાર પછી શું છે? કે ખોટું સુતેલા સિંહની પૂંછડી હલાવી। સુતેલો સિંહ હતો કે આ લખશું, સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે છે, સસલાને ખબર પડી। તો આપણે અહીંયા ત્રીજું કરશું। પછી સસલોભાઈ આવે છે અને સસલાભાઈ કહે છે કે આ પૂંછડી, સિંહની પૂંછડી તો હલે છે, બરાબર। અને આપણે અહીંયા ત્રીજું કરશું ને અહીંયા આપણે ચોથું, અને છેલ્લે સસલાને ખબર પડી ગઈ કે સિંહ તો જીવે છે, અને આ પાંચમું। તો આવી રીતના તમારે જે આડાઅવળા વાક્ય છે એને અહીંયા ક્રમમાં ગોઠવી આપજો। ત્યાર પછી સિંહ સાહેબની પૂંછડી વાર્તામાંથી 5 વાક્યોનું શ્રુતલેખન તમારે આ શ્રુતલેખન મમ્મી પપ્પા વાર્તા કહે એના પરથી તમારે શ્રુતલેખન ઘરે અહીંયા લખવાનું છે લેસનમાં, અને પેજ નંબર 49 ઉપર જે આ છાપકામ છે અંગૂઠાની, આવી રીતના અંગૂઠો રાખવાનો, પછી ચિત્ર કરવાનું,
જે તમને અહીંયા બટરફ્લાય આપેલું છે તો અહીંયા તમારે ત્રણેયની છાપકામ કરવાની, એ પણ તમને લેશનમાં છે. ચાલો ત્યાર પછી વાતચીત આવી છે. શું છે? પહેલા ખાનામાં શું બનાવ્યું છે એ તમારે વાતચીત કરવાની છે. કે શું છે? તો કે છે અંગૂઠાની છાપ છે ને એમાં પતંગિયું બનાવ્યું છે. ઢીંગલી પતંગિયું કોણ બનાવ્યું? તો ઢીંગલી છે એમાં લીટું કરવાનું, અને પતંગિયું કોણે બનાવ્યું એ તમારે જોવાનું. બીજા ખાનામાં શું બનાવ્યું છે? આ બીજું ખાનું છે એ તમારે અહીંયા છાપ જે પાડો એ વાતચીત કરવાની છે. કયું ચિત્ર બનાવવાથી સૌથી વધારે મજા પડી? હવે જ્યારે તમે આ છાપકામ કરો ને ત્યારે તમારે પછી જોવાનું કે બધાય કરતાં ત્રણેયમાંથી કયું વધારે સારું અને મજા આવી એવું છે. તમારા મિત્રને બતાવેલા ચિત્ર જુઓ, તેણે તમને ગમતા ચિત્ર બનાવ્યું હોય તેના બે ચિત્રના નામ લખો. હવે જો આ ખાલી જગ્યા છે ને એમાં શું કરો કે તમારા મિત્ર હોય, તમારી સાથે ભણતા હોય અને જે કર્યું છે એમાંથી જે એને ગમ્યું છે ચિત્ર, એ ચિત્રનું તમારે અહીંયા બે નામ લખવાના છે. ત્રણમાંથી કોઈ પણ બે નામ અહીંયા લખી દેવાના છે, બરાબર. ત્યાર પછી પેજ નંબર આ છે 50 ઉપર, કે શું? આખો બોલો ને અડધો બોલો. ટબબો, જબબો, પપ્પુ, પપ્પુ, પથરર, અધધર, મુનની, ખીલલી, બિલલી, ખિસ્સુ. આ હતા પૂરા વાક્ય અને આ હતા અડધા વાક્ય. ડબ્બો, જબ્બો, પપ્પુ, ગપ્પુ, પથ્થર, અધર, મુન્ની, ખીલ્લી, બિલ્લી અને ખિસ્સુ. આ છે અડધા વાક્ય અને આ છે પૂરા વાક્ય. હવે શું કીધું? સિંહ સાહેબની પૂંછડી વાર્તામાંથી આવા અડધા અક્ષરોવાળા શબ્દ શોધીને લખો. હવે આ વાર્તા છે આપણને બતાવી છે આમાં. હવે આમાં કયા કયા અડધા શબ્દ આવ્યા છે? હાલ્યા, ચાલ્યા, તો એ આપણે લખશું અહીંયા. તો કે છે હાલ્યા, પછી અહીંયા લખશું ચાલ્યા. ત્યાર પછી આપણે આમાંથી ગોતશું કયા કયા છે. જો અક્કડ, એ પણ અહીં લખશું અક્કડ. ત્યાર પછી આપણે આ વાર્તામાંથી શોધી શોધીને જોવાનું છે કે ક્યાં ક્યાં શબ્દ અડધો આવે છે. ચાલો આમાં છે. ત્યાર પછી પહેલાં પેજ પર ઉપર જોઈ લેશું. જો અહીંયા પણ આવી જાય છે અડધો હોય ને એ આપણે કરવાનું છે. આપણે લાઇન ટુ લાઇન વધ્યું તો એ પણ આપણે લખશું વધ્યું. ત્યાર પછી જોતું જવાનું છે આપણે. ભૂખ્યો, અહીં લખશું આપણે ભૂખ્યા, અથવા તો ભૂખ્યો પણ કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આમાંથી ન મળે તો ફરી પાછું આપણે સમજાવ્યું એ લખશું આપણે સમજાવ્યું. ત્યાર પછી શું શું છે ગોતો જોઈ તમારે સાથે સાથે. આ તો આપણે લખ્યું હાલિયા ચારે, એ તો આપણે લખ્યું છે. આપણે જોતું જવાનું કે કયો શબ્દ તમને અહીંયા અડધો અડધો દેખાય છે, એ અડધો શબ્દ આપણે ખાલી જગ્યામાં રહ્યો આ પણ અડધો જ કહેવાય. આપણે એ લખી નાખીએ. ત્યાર પહેલાં બીજું આપણે જોઈ લઈએ. ત્યાંથી, હવે રહ્યો આપણે ત્યાંથી લખી નાખીએ. ત્યાંથી અહીંયા આપણે કયો છે રહ્યો એ પણ આપણે લખી રહ્યો. તો આ હતા આપણા અડધા શબ્દ. વાર્તાના ઉપરથી તમારે અડધા શબ્દ ગોતી ગોતીને લખવાના છે, અને તમારે ખાલી જગ્યાલા છાપકામ અને સૂત્રલેખન ઘરે લેશનમાં કરવાનું છે. વાંચો, લખજો અને પાકું કરજો. નમસ્તે બાળમિત્રો.